બીબીસી ન્યૂઝ ગુજરાતીમાં હું સમીના શેખ આપનું વેલકમ કરું છું. અમે બોર્ડના રિઝલ્ટ તરત જ બહાર આવતાની સાથે જ વિચાર્યું કે બીબીસી કરિયર કેફે શરૂ કરવામાં આવે, જેની અંદર તમારા કોઈ પણ ડાઉટ્સ હોય કે માર્ક્સ ઓછા આવ્યા છે, કરિયર કયું ચૂઝ કરવું, કયા કોર્સમાં જવું, કોમ્બિનેશન કોર્સ લેવું કે પછી પેરેન્ટ્સ કે ફેમિલીમાં મેજોરિટી જેમણે કોર્સિસ સિલેક્ટ કર્યા છે એ લેવું, આજે તમારા આ બધા જ ડાઉટ્સને અહીંયા સોલ્વ કરવામાં આવશે. અમે નહીં, અમારા એક્સપર્ટ્સ તમને કહેશે. અમારી સાથે છે આજે પરવીન મલ્હોત્રા. મેમ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. પરવીનજી વિશે હું આપને થોડું જણાવું તો એમણે મોર દેન 30-35 બુક્સ પબ્લિશ કરી છે કરિયર એન્ડ એજ્યુકેશન પર. સો એજ્યુકેશનનું અથી ઇતિ સુધીનું બધું જ જાણે છે અને આજે આપણે એમને જ પૂછીશું. સૌથી પહેલો ઇન જનરલ સવાલ પરવીનજી તમને કે બોર્ડની એક્ઝામનો આટલો હાવ, આટલો ડર કેમ હોય છે સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સમાં પણ? યુ નો, પાછલા થોડા દિવસથી હું એટલા બધા પેરેન્ટ્સ અને એટલા બધા સ્ટુડન્ટ્સને મળી છું ને એમાંથી બહુ થોડા એવા છે જે લોકો ખુશ છે પોતાના રિઝલ્ટથી. બાકીના બધા ચિંતિત અને કન્ફ્યુઝ. અને એટલું જ્યાદા, એટલું વધારે કન્ફ્યુઝન છે કે ને સ્ટ્રેસ લેવલ્સ તો બાપરે, જે ટેમ્પરેચર છે ને એનાથી પણ ઉપર. ઓકે, સો આમાં કહી શકાય કે બોર્ડનો રિઝલ્ટનો જે આ ડર છે તો એ, જેમ કે તમે કહ્યું કે એ સ્વાભાવિક છે, હોવું જોઈએ, બટ વાય ધીસ પેઇન? એટલા માટે કે 0.01% પણ ડિફરન્સ થઈ જાય તમારા પર્સેન્ટેજમાં તો કેટલા બધા સ્ટુડન્ટ તમારી આગળ નીકળી જાય એક કોર્સમાં એડમિશન માટે, કારણ કે સીટ્સ આર લિમિટેડ, ટેકર્સ બહુ વધારે છે. તો ને પછી બધા લોકોને જોઈએ કે બ્રાન્ડ નેમ કોલેજ જોઈએ, બ્રાન્ડ નેમ કોર્સ જોઈએ. ઘણા લોકો યુ નો એન્જિનિયરિંગ કરવું છે, પણ એન્જિનિયર બનવાની તમારી ક્ષમતા છે કે નહીં, કયું એન્જિનિયરિંગ કરવું છે એ નથી ખબર, અબ્રોડ જવું છે પણ ક્યાં જવું છે અને શા માટે જવું છે એ ના ખબર. તો ઇટ ઇઝ લેક ઓફ ઇન્ફોર્મેશન causes this kind of stress. ઘણા બધા સ્ટુડન્ટ્સ જેમાં એ પણ એક ફિયર હોય છે કે અમુક લેવલ પર હું મેરિટમાં સિલેક્ટ ના થયું તો મારા કરિયરની ગાડી જે છે પાટા પરથી ઉતરી જશે. કેટલું સાચું છે આની અંદર? બહુ જ થોડું, બહુ જ થોડી માત્રામાં, કારણ કે આ તમારી પાસે બહુ બધા અવસર આવશે જિંદગીમાં. આ તમારું પરફોર્મન્સ ને તમારું એકેડેમિક રેકોર્ડ કો ઇમ્પ્રૂવ કરવા માટે ક્લાસ 10 અને ક્લાસ 12 એ તો આ પડાવનો એક પહેલું ડગલું છે. એની પછી તમે શું કરશો, તમે ગ્રેજ્યુએશનમાં શું લો છો, પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં શું કરો છો અને સાથે સાથે શું કરો છો, તમારા સ્કિલ્સ શું છે, તમારે સોફ્ટ સ્કિલ્સ શું છે, આ બધું પેકેજ સાથે જ્યારે આવે ત્યારે આપણું તમારું કરિયર બને. સો માત્ર 10th કે 12th રિઝલ્ટ તમારી આખા લાઈફની કરિયર ડિસાઈડ નથી જ કરતું. બિલકુલ. આનાથી જ મને એક આગળનો સવાલ સૂઝે છે કે બહુ બધા જે ઓવરરેટેડ એકેડેમિક કોર્સિસ છે ને, લાઈક બીકોમ, બીએસસી, બીએ, એના પણ અમુક લોકોએ સવાલો પૂછ્યા છે, ડાઉટ્સ પૂછ્યા છે કે મેં એમ એ કરી લીધું તો હવે હું શું કરું. લાઈક 12+5 યર્સ પછી હવે નાવ યુ આર કન્ફ્યુઝ, તો આ પ્રકારના સ્ટુડન્ટ્સ માટે આપ શું એડવાઇસ કરશો? મેં એ લોકોને એ જ એડવાઇસ કરીશ કે આ કયું કરિયર ચૂઝ કરવાનું, આ જે ડિસિશન કે મારા માટે શું એકદમ ઉચિત રહેશે, એ ડિસિશન બહુ ઓછા લોકો સ્કૂલ 18 વર્ષની ઉંમરમાં કે ઇવન 20 વર્ષની ઉંમરમાં કે ઇવન 35 વર્ષની ઉંમરમાં કરી શકે છે. તમને ખબર છે આ દુનિયામાં 85% લોક આર અનહેપી, એકદમ એન્ડ દુઃખી વિથ ધર જોબ્સ એન્ડ કરિયર્સ, યુ નો, કારણ કે દે આર સ્ક્વેર પેગ્સ ઇન રાઉન્ડ હોલ્સ. યુ નો, કોઈએ કહ્યું કે સાયન્સ લઈ લો તો સાયન્સ લઈ લીધું, પછી કોઈએ, કોઈ મામાએ કહ્યું કે કોમર્સ કરો તો એ કર્યું, પછી સીએ કર્યું, પછી આ કર્યું, પછી પેલું કર્યું, અને પછી ગાડી ક્યાંની ક્યાં નીકળી ગઈ. તો આની અંદર અગેન એ જ તમે કહ્યું ને કે કોઈએ સજેશન આપ્યું કે ભાઈ આટલા પર્સન્ટેજ છે, તો આનો કોઈ શું પેરામીટર્સ છે કે તમને ડિસ્ટિંક્શનથી પ્લસ આવ્યું છે તો તમારે સાયન્સમાં જવું પડે? અગર ભૂલે ચૂકે કોઈને 10th 85 આવ્યા ને એણે આર્ટ્સ લઈ લીધું તો એવરીબડી વિલ બી લાઈક હાય હાય, હા કે આર્ટ્સ કેમ કર્યું, આ વિશે તમે શું?
આનો બ્રીફમાં આન્સર એ જ છે કે જે બ્રાઇટ સ્ટુડન્ટ છે ને, જેના 85 આવ્યા કે 95 આવ્યા કે ઇવન 100 આવ્યા, તો એ બ્રાઇટ સ્ટુડન્ટ એક બ્રાઇટ સાયન્ટિસ્ટ બની શકે, એક બ્રાઇટ સીએ બની શકે, એક બ્રાઇટ એક્ટર બની શકે, એક બ્રાઇટ ટેકનિશિયન બની શકે, અને એક બ્રાઇટ જર્નલિસ્ટ બની શકે, એક બ્રાઇટ કરિયર કાઉન્સિલર બની શકે. તો આ તમારું એકેડેમિક પર્ફોર્મન્સ શું છે, દેટ હેઝ નો કોરિલેશન વિથ હાઉ યુ વિલ પરફોર્મ ઇન યોર કરિયર. હા, પણ એક વાત તો છે કે જો તમને ભણવામાં દિલચસ્પી નથી, હા, તમને મેથ્સ વગેરે ગણિત તો બહુ જ આફતવાળું લાગે, તો પછી યુ નો તમારે એવી સબ્જેક્ટ્સ ના લેવી જોઈએ જેની સાથે તમને બહુ જ સ્ટ્રગલ કરવું પડે લાઈફમાં. તો પછી આપ તમે લો કોમર્સ કે હ્યુમેનિટીઝ. લેકિન જો એવું હોય કે તમે એકદમ બ્રાઇટ સ્ટુડન્ટ છો પણ તમારો ઇન્ટરેસ્ટ છે ઇકોનોમિક્સમાં કે લિટરેચરમાં છે કે જ્યોગ્રાફીમાં છે કે સોશિયોલોજીમાં છે કે સાયકોલોજીમાં છે કે મ્યુઝિકમાં છે કે ડાન્સમાં છે, તો પ્લીઝ આપ તેની તરફ જાઓ, કે એનાથી તમારું કરિયર ની જે પટરી છે એ સીધી રહેશે. ઓલ રાઈટ, બહુ બધા નાના નાના ડાઉટ્સ એવા આવ્યા છે, કદાચ આપણે એને એક સિંગલ ક્વેશ્ચન બનાવી અને ટિપ્સ તરીકે લોકોને કહી શકીએ કે મને 12th ઓછા માર્ક્સ આવ્યા છે, હું શું કરું, બીએ કરી લીધું છે, હું શું કરું, કમ્પાર્ટમેન્ટ આવ્યું છે જેને કહીએ કેટી આવી છે, તો હું શું કરું. સો પરવીનજી, આ પ્રકારના બધા જ સ્ટુડન્ટ્સને એકી સાથે કોઈ બેસ્ટ ટોપ 5 ટિપ્સ આપવી હોય તો એ કઈ હોઈ શકે? ખાલી 5? અત્યારે 5 શરૂઆત કરીએ. તો સૌથી પહેલી ટીપ તો એ છે કે ભાઈ તમે પાછળ ફરીને ના જુઓ. હા, આખી તમારી લાઈફ આગળ છે. આ તો એક નાનો પડાવ હતો, પહેલો પડાવ હતો. કોઈ તમને પૂછશે નહીં કે તમારા કેટલા સ્કૂલમાં માર્ક્સ આવ્યા. સાચે કહું છું, કોલેજના માર્ક્સ પણ એટલા બધા મેટર ના કરશે. સો ડોન્ટ લુક બેક. ઓર તમે પોતાને એ ના કહો કે હું તો ભણવામાં એકદમ ગોલ છું, કારણ કે કંઈ પણ ચીજ ઇમ્પ્રૂવ કરી શકાય. તો જો તમારું સ્કૂલનું પર્ફોર્મન્સ સારું ના હોય તો તમે કોલેજનું પર્ફોર્મન્સ ઇમ્પ્રૂવ કરો, અને જ્યારે તમારા બાયોડેટા પર તમારા ઇમ્પ્રૂવ્ડ માર્ક્સ દેખાઈ જશે તો ત્યારે તો દેટ ઇઝ અ વન્ડરફુલ પોઈન્ટ. એમ ના હોય કે તમારા સ્કૂલમાં 90% આવ્યા અને કોલેજમાં 65 થઈ ગયા, હે ના? તો એના કરતાં તો ઉલટું હોય તો સારું. બીજું, તમારી પાસે 3 યા 4 વર્ષ છે, તો આ 3-4 વર્ષ યુઝ કરો કે તમારે અંદર જોવા, બહાર એક્સપ્લોર કરવા કે ક્યાં ક્યાં કેટલા બધા અવસર છે, ક્યાં નવી નવા કરિયર્સ ક્યાં છે, ને તમારી જે ટેલેન્ટ છે, જે નેચરલ ગિફ્ટ છે જે તમારામાં છે, હા, તો એને પારખવાનું અને પછી એને મેચ કરવાનું કે કયા કરિયરમાં સૌથી વધારે એનો સમાવેશ થશે. તો એ આ 3 વર્ષ તમે પાર્ટ ટાઈમ જોબ્સ કરો, ઇન્ટર્નશિપ્સ કરો, લોકોને જઈને મળો, એ લોકોની જોડે વાત કરો. કોઈ હોય, સપોઝ તમને ઇન્ટિરિયર ડિઝાઇનમાં બહુ ઇન્ટરેસ્ટ છે, તો જઈને કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર હોય તો એની જોડે 3-4 દિવસ વિતાવો, તો તમને ખબર પડશે કે સવારથી લઈને રાત સુધી શું છે આપી. તો એક ચીજ. ત્રીજી, તમારા જેને કહે છે ને અંગ્રેજીમાં સોફ્ટ સ્કિલ્સ, એ સ્કિલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુ નો, ડોમેન નોલેજ તો જોઈએ જ જોઈએ, લેકિન એની સાથે તમારા સોફ્ટ સ્કિલ્સ, જાણે કે તમે કેવી રીતે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ પુટ ફોરવર્ડ કરો છો, લોકોની સામે કેવી રીતે પ્રેઝેન્ટ કરો છો, સામે ઓપોઝિટ પર્સન શું કહે છે એને સાંભળવાની ક્ષમતા, ને એ શું નથી કહેતો એ પણ સમજવાની ક્ષમતા, આ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ને એના માટે 3 વર્ષ છે આપની પાસે આ બધું કરવા માટે. સો ફોર્થ, દેટ ફેલિયર ઇઝ નેવર ફાઇનલ. હા, તો પ્લીઝ ડોન્ટ બી અફ્રેડ. તમારી જે બાઉન્ડરીઝ છે ને ઓફ ટ્રાઇંગ આઉટ થિંગ્સ, એને તમે વિસ્તૃત ના કરો. ટ્રાય આઉટ એવરીથિંગ. યુ ડોન્ટ હેવ ટુ સક્સીડ ઇન એવરીથિંગ. યુ નો, ટ્રાય, એક્સપ્લોર, ફેલ, ટ્રાય અગેન. ફેલિયર ઇઝ અ ફેલિયર ઓનલી વેન યુ કોલ ઇટ અ ફેલિયર, અધરવાઇઝ ઇટ ઇઝ અ લર્નિંગ સિચ્યુએશન. એન્ડ ધ લાસ્ટ ગોલ્ડન ટિપ. લાસ્ટ ગોલ્ડન ટિપ, યા, દેટ
લાઈફમાં હવે આવતા જે આવતા વખતમાં કોઈ પણ એક કરિયર નહીં હશે. એવું નહીં હશે કે તમે આજે જે કરિયર લીધું એ જ કરિયરની સાથે તમે રિટાયર થશો. ઓલ ધ ટાઈમ તમારે નવું 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 તમારું કરિયર શાયદ 4 યા 5 સાલ ચાલશે. તો તમારે યુ હેવ ટુ હેવ ધી અબિલિટી ટુ બી અ લાઈફ લોંગ સેલ્ફ લર્નર. સિલેબસ ઓર કરિક્યુલમ લાઈફમાં ના મળે તો તમારે પોતાની મેળે ભણવાનું છે, જાણકારી લેવાની છે, અને કેટલું બધા તેના સાધન ઉપલબ્ધ છે. દેર ઇઝ ગૂગલ, દેર ઇઝ વિકીપીડિયા, દેર આર પીપલ અરાઉન્ડ યુ, દેર આર યોર લેક્ચરર્સ એક્સેટ્રા. ઓર કોલેજમાં બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે, એમાં જરૂર પાર્ટિસિપેટ કરજો. એનાથી તમારી એક 360 ડિગ્રી તમારું વેલરાઉન્ડિંગ પર્સનાલિટી બનશે. થેન્ક યુ સો મચ. સો આ હતા પરવીન મલ્હોત્રા, બીબીસી ન્યૂઝ ગુજરાતીના કરિયર કેફેમાં. પ્લીઝ ડુ શેર ધીસ વિડીયો કે દૂર દૂર સુધી પણ કોઈ પણ સ્ટુડન્ટ કે પેરેન્ટ્સ કે જેમને એક્ઝામનો હાવ છે, રિઝલ્ટનું ટેન્શન છે, કરિયર શું ચૂઝ કરવું, તો એમને આ વિડીયોથી બહુ બધા ડાઉટ સોલ્વ થઈ જશે. અગેન, તમારો કોઈ પ્રિસાઇઝ ક્વેશ્ચન છે કે આગળ કયું ફિલ્ડ ચૂઝ કરવું અથવા સો એન્ડ સો કોર્સિસ બાદ હવે શું કરવું સમજમાં નથી આવતું, સો નીચે કમેન્ટ્સમાં તમે લખી શકો છો. બીકોઝ આ માત્ર શરૂઆત જ થઈ છે બીબીસી કરિયર કેફેની. આગળ ઘણા બધા વિડીયોઝ આવશે જેમાં વિલ ટ્રાય એન્ડ મેક શ્યોર કે તમારા બધા જ ડાઉટ સોલ્વ કરવામાં આવશે. લાસ્ટમાં જતા જતા એક નાનકડો પોઈન્ટ કે આપણે સ્કૂલ કોલેજમાં જે ભણીએ છીએ માત્ર એટલું જ નથી ભણતા હોતા. જેમ પરવીનજીએ કહ્યું કે ઓલવેઝ આપણા સેન્સીસ ખુલ્લા રાખવાના, વી આર સ્ટુડન્ટ ફોર લાઈફ, તો જ્યાંથી જે જે કંઈ પણ લર્નિંગ મળે બસ એને ગ્રેબ કરતા રહેવાનું. થેન્ક યુ સો મચ. પ્લીઝ ડુ શેર ધીસ વિડીયો.